આ ત્રણ વસ્તુ જો તમે ક્લિયર કટ તૈયાર કરી દો તો તમે સો ટકા આ વખતે વધુ માર્કસ લાવવાનો છો એ નક્કી જ છે એના માટે તમારે પેપર જોવાના છે આ વખતની બ્લુ પ્રિન્ટ બે હજાર ઓગણીસના પ્રમાણે આવવાની છે તમને ખબર હશે તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે બે હજાર ઓગણીસનું બે હજાર એકવીસનું પેપર કડકડાટ તૈયાર કરી દેવાનું છે જે તમને આ વિડીયોમાં મળવાનું છે એની સાથે આ વિડીયો જોયા પછી તમારે આઈએમપી પ્રશ્નોનો વિડીયો ખોલવાનો છે જે ચેનલ ઉપર મળી જશે તમને એ તૈયાર કરી દેવાનો છે જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો ઓછા માર્ક્સ લાવવા હોય તો આપણે કંઈ કહી શકતા નથી તમારી મરજી એ પહેલા તમે જો ચેનલ પર નવા હોય તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવું યુનિક મટીરિયલ તમને ક્યાંય જોવા નહીં મળે જ્યાં તમને બે ત્રણ પેપરો જૂના વર્ષના સાથે આઈએમપી પ્રશ્નો અને સોલ્યુશન પણ તમને આ ચેનલ ઉપર જોવા મળશે તમામ વિષય માટે તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને હજી સુધી પહેલી પરીક્ષા સિવાય પણ બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં આ ચેનલ દ્વારા ખૂબ જ હેલ્પ મળવાની છે એ સાથે જો તમે ચેનલ પર નવા હો અને હજી સુધી ગ્રુપ જોઈન કરી દેજો કારણ કે ત્યાં તમે તમારા મિત્રો સાથે પણ વાતચીત કરી કરશો એટલે કે અલગ અલગ જે જિલ્લાના મિત્રો જોડાયેલા હશે અને ત્યાં તમે જે દિવસે તમારું પેપર હોય એ દિવસે તમે તમારું પેપર ત્યાં મને ટેલિગ્રામમાં સેન્ડ કરશો એના સોલ્યુશન આપણે ચેનલ ઉપર આપી દઈશું તમને પણ હેલ્પ થશે તમારા મિત્રોને પણ હેલ્પ થશે અને ગુજરાતના તમામ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને હેલ્પ થશે તો એટલી હેલ્પ તમારે કરવાની રહેશે મને પેપર મૂકવાના રહેશે ટેલિગ્રામ ગ્રુપ ઉપર જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હું તમારા માટે આટલું કરું છું તો તમે પણ થોડું યોગદાન આપી શકો છો મિત્રો

તમે જોઈ શકો છો પાછળ આપેલા હશે તો એ બે ઓપ્શન જે શ્લોકો આપેલા હોય છે એના અડધા અડધા વાક્ય લીધેલા હશે અને સામે એમની પૂર્તિ માટેનું વાક્ય હશે એ તમારે જોડવાનું રહેશે તમે જોઈ લેજો આ વાક્ય કયું હશે અને શોધી લેજો એના પછી વિભાગ બી આવે છે જેમાં આવે છે અનુવાદ અનુવાદ પહેલા પાઠનું તમે જોઈ શકો છો ચાર માર્કસનું ગમે તે એક લખવાનું હોય છે અહીં પહેલા પૂછાયેલું છે ત્યાં સુધીનો ફકરો એક તૈયાર કરી દેજો અનુવાદ તૈયાર કરી દેજો બીજો અહીં તમે જોઈ શકો છો અશ્ય અભિયોગ્ય ભાગ્ય નિર્ણય અધ આસિત થી શરૂ કરી છેલ્લે જે આપેલું છે અધિકાર ભૂખતા તો આ પણ તૈયાર કરી દેજો જે ન્યાયાધીશ વાળો પાઠ આપેલો છે આમાં તો એ તૈયાર તમારે જરૂરથી કરી દેવાનું છે આ બે ફકરા તમારે અનુવાદ કરી દેવાના છે તમારી બુકમાં શોધી લેજો એકવાર આ ફકરો તમને ખ્યાલ હશે કે કયા પાઠનો છે એના પછી હવે શ્લોક આવે છે શ્લોક પણ એક અનુવાદ તમારે કરવાનો રહેશે જે ચાર માર્કસ હશે પહેલા તમે જોઈ શકો છો અષ્ટ વાળો જે શ્લોક છે કે આઠ આઠ મહિના સુધી પોતાનું જળ સંગ્રહિત રાખે છે અને પછી વરસાદ થાય છે તો એ તૈયાર કરી દેવાનો છે અને બીજો એક આપેલો છે થી શરૂ કરીને છેલ્લે વૃક્ષાના ચૈતન્ય ન વિધતે ચૈતન્યવાળું વૃક્ષનો ચૈતન્યવાળો તમારે પાઠ કરવાનો છે તો એ બંને તમારે શ્લોકો જે આ તૈયાર છે તે તૈયાર કરી દેવાના છે અને એ સિવાય એક તમને ટ્રીક કહું કે આ જે પાઠમાંથી આ શ્લોક લેવામાં આવ્યા હોય ને એ પાઠના બધા શ્લોક તમે તૈયાર કરી દો તો ઘણા ચાન્સીસ હોય છે સિત્તેર ટકા ચાન્સીસ હોય છે કે એ જ પાઠનો ગમે તે બીજો શ્લોક પણ લઈ શકે તો એ રીતે તમારે તૈયારી કરી દેવાની છે એના નીચે ફકરા ઉપરથી જવાબ લખવાના છે એ પણ ચાર માર્કનું છે હવે વિભાગ સી આવે છે જેમાં પહેલું તો સમીક્ષાત્મક ટિપ્પણી લખો તો વૃક્ષોનો મહિમા હનુમાનના પાત્રની વિશેષતાઓ અને રાજા તરીકે આના સિવાય આપણે આપી છે સમીક્ષાત્મક માટે એ જરૂરથી જોઈ લેજો મળી જશે એક જ વિડિયો છે સંસ્કૃત માટે તમામ તમને ત્યાં આઈમપી મળી જશે એના પછી બીજો ફકરો પૂછાય છે અને એનામાંથી પણ પ્રશ્નો શોધીને લખવાના છે જે પાંચ માર્ક્સના છે એ પણ તમે જોઈ લેજો એના પછી પૂછાય છે શ્લોક પૂરતી પદ્ય પૂર્તિ વિધિ આ શ્લોક પૂર્તિ પૂછાય છે એકન આપી સુવૃક્ષણ થી શરૂ કરી સુપુત્રી કુલેમ તથા આ શ્લોક પૂર્તિ કરી દેજો તમને મળી જશે વૃક્ષ વાળા પાઠમાંથી જ મળવાનો છે એના પછી વિભાગ ડી આવે છે વિભાગ ડી માં ભક્ત કોના કોના થી અભયની પ્રાર્થના કરે છે અને ભીમસેન માર્ગમાં રહેલા વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે ગુજરાતી પ્રશ્નો આઈએમપી આપેલા છે એ ગુજરાતી પ્રશ્નો તૈયાર કરી દેજો એના પછી અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો આ વિસ્તાર તમે તમારી બુકમાંથી શોધી લેજો કે કયા પાઠમાંથી આવેલો છે અને એ પાઠના બીજા ટિપ્પણી લખવાનું છે યજુર્વેદ અને ઉપનિષદ આ બંને કરી દેજો એના સિવાય આપણે આઈએમપી આપ્યા છે આના માટે પણ આપ્યા છે અને નીચે જે તમે જોઈ શકો છો ન્યાય આપેલો છે એના માટે પણ છે અહીં સુંદર સૂચિ ન્યાય કરવાનો છે એના પછી એક આ ઉદાહરણ આપેલું છે એનો અલંકાર તમારે શોધવાનો છે તો અલંકાર જરૂરથી તૈયાર કરી દેજો ગણ કેટલા છે અને કયા કયા પંચતંત્ર નામના ગ્રંથની રચના કોણે કરી હતી તો મિત્રો આ હતું બે હજાર ઓગણીસ નું પેપર હવે આપણે જોઈશું બે હજાર એકવીસ લેટેસ્ટ પેપર તો આની પણ આઈ થિંક બ્લુ પ્રિન્ટ તો એવી જ હશે પરંતુ તમારે બે હજાર ઓગણીસ નું બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ તૈયારી કરવાની છે આમાં થોડા ચેન્જીસ છે તમે અહીં જોઈ શકો છો કે ઉપરલામાં આમાં ચાર માર્ક્સના વિકલ્પો આવ્યા હતા પરંતુ આમાં છ માર્ક્સના છે એટલે તમારે બે હજાર ફોલો કરવાની છે આના ફક્ત તમારે ક્વેશ્ચન તૈયાર કરી દેવાના છે એ ધ્યાન રાખજો ચેનલ હજી સુધી ન હોય એક વાર નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તે જરૂરથી પ્રેસ કરી દેજો જો હજી સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો મને પણ હેલ્પ થશે તમારા એક થી તેમજ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવાનું ન ભૂલતા ચાલો આપણે જોઈ લઈએ વિભાગ એ આપેલો છે જેમાં છ ગુના આમાં પૂછાયેલા છે વિકલ્પો એમાં પહેલો છે વલ્લી વૃક્ષ ખાલી જગ્યા એના પછી છઠ્ઠો આપેલો છે કહ દે સંસ્કૃતમાં ભાષામાં ઉત્તર લખવાનો અહીં પ્રશ્ન પૂછાનો છે બે માં તમે જોઈ શકો છો કે આહાર કિમ જાય તે અથવા લેખકાયજનમ નિષિદ્ધ મસ્તી તો એ સંસ્કૃત પ્રશ્નો હતા વિભાગ બી અહીં આપેલો છે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે અહીં તમે જોઈ શકો છો કે એ જ પાઠનો અનુવાદ પૂછાણું છે જે તમે ઉપર જોઈ ગયા વેનવાળો જે છે પૃથ્વી વાળો એ જ પાઠ છે અહીં પણ એમાંથી જ પહેલો અનુવાદ લીધો છે તો એ પાઠ જરૂરથી તૈયાર કરી દેવાનો છે બધું જે પાઠમાંથી અનુવાદ આપે એ જ પાઠ તમે તૈયાર કરી દો તો સિત્તેર ટકા ચાન્સીસ હોય છે કે એ જ પાઠનો અનુવાદ પૂછાય જો આ ન પૂછાય તો એ જ પાઠનો બીજો ફકરો પૂછાય એ કરી દેવાનો છે અથવામાં અહીં તમે જોઈ શકો છો કે પુસ્તકવાળો પાઠ છે લેખકે જે નેતા મહોદય હતા એમને પુસ્તક આપ્યું તો એ જ પાઠમાંથી પણ પૂછાયેલો છે અનુવાદ તો એ રીતે તમારે તૈયારી કરવાની છે સ્માર્ટ તૈયારી કરવાની છે ઓકે એના પછી નીચે તમે જોઈ શકો છો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે પહેલાં તમે જોઈ શકો છો સદયમથી શરૂ કરી જે જ્યોત મીવા ન્યાય છે ત્યાં સુધીનો આ જ જે પણ પાઠમાં શ્લોક હોય તૈયાર કરી દેજો અને બીજું છે પ્રાવર્તત પ્રાકૃષ્ટ સર્વ સત્ય સુખપ્રદા ત્યાંથી શરૂ કરી આ પણ તમે શ્લોક ગોતી લેજો તમારી બુકમાં આ બંને શ્લોક જે પણ પાઠમાંથી હોય એ પાઠ તમે સારી રીતે તૈયાર કરી દેજો તો આ વખતે ચાન્સીસ છે કે એ જ પાઠમાંથી અનુવાદ આવશે બાકી પાઠ તમારે તૈયાર કરવાના રહેશે નહીં જો એ રીતે તમે તૈયાર કરશો તો એના પછી અર્થ વિસ્તાર છે અર્થ વિસ્તાર પણ તમે જોઈ શકો છો આ જે પણ પાઠમાંથી બંને અર્થ વિસ્તાર લેવાના હોય એ જ પાઠના તમારે અર્થ વિસ્તાર કરી દેવાના છે તો એના બે માર્ક્સ તમને રોકડિયા મળી જશે એ રીતે તમે તૈયાર કરજો કારણ કે બધું તો તૈયાર ન થઈ શકે થોડા ટાઈમમાં હવે વિભાગ સી આવે છે જેમાં સમીક્ષાત્મક નોંધ છે વર્ષાવર્ણને આધારે વર્ષાઋતુનું વર્ણન ધર્મના લક્ષણ અને ગાય તરીકે પૂતળ તો આ તમારે સમીક્ષાત્મક નોંધ તૈયાર કરી દેવાનું છે પાત્ર પાત્રલેખન એક તૈયાર કરી દેવાનું છે વિવણાત્મક નોંધમાં કિંતુ શબ્દ કિંતુ અજાત શત્રુ અભયમ અને ખધુતઃ તો આ કરી દેવાનું છે એના સિવાય તમને આઈએમપી મળી જશે વિડીયો ચેનલ ઉપર છે તો એ તૈયાર કરી દેવાનું છે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે વૃક્ષે જુએ છે કેવી રીતે કહી શકાય ધાન્યથી ભરેલા ક્ષેત્રો જોઈ કોણ સંતાપ પામે છે શા માટે લેખક શબ્દની કુટિલતા શા માટે કહે છે અને રાજા કેવો હોવો જોઈએ હવે શ્લોક પૂર્તિ અહીં આપેલી છે તમે જોઈ શકો છો સમાનો મંત્ર હતી શરૂ કરી જુહોમી સુધીની તો એ તમારે તૈયાર કરી દેવાની છે જે પણ પાઠમાંથી લેવામાં આવ્યું હોય એના જો આઈએમપી તમને લાગે કે આ પૂછાઈ શકે એવા શ્લોકો તમારે તૈયાર કરી દેવાના છે વિભાગ ડી જોઈ લઈએ પહેલું તો છે સંદર્ભ સમજાવો આમાં બે હજાર એકવીસમાં સંદર્ભ પૂછી હતી પરંતુ બે હજાર ઓગણીસનું પેપર તમે ઉપર જોઈ ગયા કે એમાં પૂછી નથી તો તમારા જે પણ શિક્ષક હોય સંસ્કૃત એમાંથી કન્ફર્મ કરી દેજો કે આ વખતે સંદર્ભ આવવાની છે કે નહીં કારણ કે આ વખતે પેપર તો બે હજાર ઓગણીસ જેવું આવવાનું છે પરંતુ જિલ્લાવાઈઝ અલગ હોય છે એટલે તમારા જિલ્લા ઉપર જાય કે તે સંદર્ભ લેશે કે નહીં લે અહો દ્રષ્ટિ વાનરાષ્ટ્રીય વાળું તમારે કરી દેવાનું છે આ જે પણ તમને જોવા મળે છે એવા સંદર્ભ તમે તૈયાર કરી દેજો જો પૂછાય તો તમે લખી શકો નીચેના સંસ્કૃતમાં તમારે જવાબ લખવાના છે જે ફકરો આપેલો છે એના ઉપરથી તો એ તમે જોઈ શકો છો બે જ પ્રશ્નો આમાં પૂછવાના છે એક જોડકું આપેલું છે એ પણ જોઈ લેજો કયા પાઠનું છે કયા કયા શ્લોકોનું પૂર્તિ કરવાની છે એ તૈયાર કરી દેજો વિભાગ એ આપેલો છે જેમાં ઋગ્વેદ અને ઉરુમ ઉરૂમ ભયમ પરિચયાત્મક નોંધ આઈએમપી આનો છે વિડીયો જોઈ લેજો અને ગુજરાતીમાં જવાબ આપવાના પ્રશ્નો છે કે વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ કયો યજુર્વેદની બે સંહિતાઓના નામ લખો ન્યાસ શિવા શિવાલોકન ન્યાય શિવ અવલોકન ન્યાય પૂછાણો છે અને સંદ અલંકારમાં ઉત્પ્રેક્ષા સમજાવવાનું છે અને મંદા ક્રાંતિતા સમજાવવાનું છે તો એ પણ તૈયાર કરી દેજો મિત્રો આ હતા સંસ્કૃતનું પેપર આઈ હોપ કે તમને પસંદ આવ્યું હશે જે પણ પાઠમાંથી અનુવાદ હોય એ પાઠનો અનુવાદ કરી લેવાનું જે પણ શ્લોકનો અનુવાદ જે પાઠમાંથી હોય એ પાઠ પૂરો કરી દેવાનો તૈયાર એ જ રીતે તમામ તમારે આમાંથી તૈયારી કરવાની રહેશે આની સાથે આ એમ પ્રશ્નો આપ્યા છે તૈયાર કરવાનું ન ભૂલતા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ટ્રુ જોઈન કરી દેજો મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય